चलो विद्यार्थी मित्रों, आज आप धोरण चार विषय आसपास में प्रकरण 15 बजार थी घर सुधी आ पाठ विषे चर्चा करवाना छे। अहीं एक वैशाली नामनी बाळकीनी वात छे। मारू नाम वैशाली छे। मारा पिताजी शाकभाजी वेचे छे। मारा मम्मी भाई छोटू अने हूँ पिताजीना काममां मदद करीए छे। અહીંયા વૈશાલીએ પોતાના પરિવારની વાત કરેલી છે કે તેના પરિવારમાં તેના પપ્પા જે છે એ શાકભાજી વેચવાનું કામ કરે છે, જ્યારે તેના મમ્મી ભાઈ છોટું અને તે પોતે પિતાજીને આ કામમાં મદદ કરે છે। તમને ખબર છે અમારું કામ ક્યારે શરૂ થાય છે? સવારે 3 વાગે, જ્યારે મોટા ભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય છે ત્યારે અમારું કામ શરૂ થઈ જાય છે। આગળના દિવસની શાકભાજીને કોથળામાંથી બહાર કાઢીને તેને વ્યવસ્થિત ગોઠવવાનું તથા બીજી બાજુ મંડી એટલે કે બજારમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે છે। ઘણીવાર છોટું પણ અમને મદદ કરે છે। અમે બધું કામ પતાવી ચા પીવા બેઠા ત્યાં જ ટેમ્પાનો અવાજ આવ્યો। પિતાજી ભાઈ અને કાકા તેમજ અમારા મોલાના માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા મંડી જવા નીકળી ગયા। તમને ખબર છે ને મિત્રો કે જ્યાં જથ્થાબંધ શાકભાજી એટલે મોટા પ્રમાણમાં શાકભાજી લેવા જઈએ છીએ એ જગ્યાને બજાર એટલે કે મંડી કહેવામાં આવે છે। હવે તમારે એક જવાબ આપવાનો છે કે તમારા ઘરમાં કોણ કોણ વહેલું ઉઠે છે અને કેટલા વાગે તેઓ શા માટે વહેલા ઉઠે છે? તો જો મેં અહીંયા મારો જે જવાબ તૈયાર કરેલો છે કે ભાઈ મારા ઘરમાં તો મારા મમ્મી વહેલા ઉઠે છે અને તેઓ સવારે 5 વાગે ઉઠે છે, અને પપ્પાની સવારની નોકરી હોવાથી એમનું ટિફિન બનાવવાનું હોય છે, મારી અને નાની બહેનની સવારની શાળા હોય તેથી અમને તૈયાર કરવા મમ્મી સવારે વહેલા ઉઠે છે, મેં આ કારણ બતાવેલું છે। તમે આમાં તમારા જવાબ તમારી રીતે અલગ અલગ બતાવી શકો। મમ્મી છોટું અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરીએ અને તેના પર થોડું પાણી છાંટીએ છીએ। સવારે 6:30 વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા ઘરે આવે છે। તે સમયે અમારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે। બધી બાજુ રીંગણા, બટાટા, ટામેટા, ભીંડા, દૂધી, મરચા અને બીજા શાકભાજી હોય છે। દરેક જણ શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે। જે શાકભાજી પાકેલા નથી અને વેચવાલાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે। અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે જેથી વહેલા બજારે પહોંચી શકાય। જો અહીંયા વૈશાલી શું કહે છે કે ભાઈ જ્યારે સવારમાં એના પપ્પા અને કાકા બધા મંડીમાંથી શાકભાજી લઈને આવે એટલે તેમનું ઘર શાકભાજીની નાની મંડી જેવું થઈ જાય છે, કારણ કે તેઓ બહુ જ ઝાઝી માત્રામાં બધું શાકભાજી લાવે છે। આગળ લોકો શું કરે તો કે ભાઈ આમાંથી પછી આ લાવેલા શાકભાજીમાંથી શાકભાજી અલગ કરવા પડે કે જો અમુક બગડી જાય એવા હોય, પાકા હોય, એ શાકભાજી તાત્કાલિક વેચવાના હોય, જ્યારે અમુક બગડે એવા શાકભાજી ન હોય એને એ લોકો રાખી દેતા હોય છે, અને આ કામ એ લોકોએ ખૂબ જ ઝડપથી કરવાનું હોય છે। 7 વાગ્યા સુધીમાં તો પિતાજી બધું શાકભાજી લારીમાં ગોઠવી અને બજાર માટે નીકળી જાય। તે કહે છે જો તેઓ મોડા પડશે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈક પાસેથી ખરીદી લેશે। જેવા પિતાજી જાય હું જલ્દી તૈયાર થઈ જાઉં છું, કેમ કે મારે 7:30 વાગે શાળાએ પહોંચવાનું હોય છે। એટલે કે વૈશાલી આટલા કામમાં મદદ કર્યા પછી શાળાએ જવાની તૈયારી કરે છે। છોટું સવારે શાળાએ જાય છે, તે 10 વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈ બજારમાં જાય છે। શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી તે લારી પર રહે છે। ઘણીવાર તે શાળામાંથી પિતાજીને મદદ કરવા જાય છે। પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલાં વેચવાનો પ્રયત્ન કરે છે, તો તેઓ આવું શું કામ કરતા હશે વિચારો? કારણ કે આગલા દિવસના શાકભાજીની બગડવાની શક્યતા વધુ રહે છે, એટલે જો એ પહેલાં વેચાઈ જાય તો ઓલા તાજા શાકભાજી તો
અમુક સમય વધારે પણ રાખી શકાય એટલા માટે. હવે તમારે વિચારી અને કહેવાનું છે, બાપુજી પહેલાં આગલા દિવસની શાકભાજી વેચે છે, આવું કેમ કરે છે? આપણે આગળ આ વિશે ચર્ચા કરી. તમે સુકાયેલા અથવા સડેલા શાકભાજી જોયા છે ક્યાં? વિચાર જોવાનો જવાબ. શાકભાજી સડી ગયા એની આપણને ખબર કેમ પડે? ખરું તો કે ભાઈ, આના આના માટે આપણે વિચારી શકીએ કે ભાઈ સડી ગયા છે કેમ ખબર પડે? એમાં ડાઘ પડી જાય, એમાં જીવાત પડી જાય, વાસ આવવા માંડે, આવું બધું થાય, ખરું? આગલા દિવસની શાકભાજી જેમ વેચાઈ જાય તેમ ભાઈ તાજા શાકભાજી કોથળામાંથી કાઢીને લારીમાં મૂકે છે. તે શાકભાજી ઉપર પાણીનો છંટકાવ કરી રાખે જેથી કે શાકભાજી તાજા રહે, ખાસ કરીને ઉનાળામાં, કારણ કે ત્યારે ગરમી બહુ હોવાથી શાકભાજી વહેલા બગડી જતા હોય છે. બાપુજીને ભાઈ રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘરે પાછા આવે ત્યાં સુધી છોટુને હું સૂઈ જઈએ છીએ. બીજા બધા રાત્રે 11 અથવા 11:30 વાગ્યાની આસપાસ સૂઈ જાય છે, પાછા બીજા દિવસે વહેલા ઉઠી જાય છે. આ થઈ વૈશાલી અને તેના કુટુંબની દિનચર્યા. હવે તમારે નીચે ઘડિયાળોના ચિત્ર આપ્યા છે, જોવાના છે. ઘડિયાળ જે સમય બતાવે છે એ સમયે તમે શું કરો છો અને વૈશાલી શું કરે છે એ આપણે લખવાનું છે. હવે જો અહીંયા પહેલી ઘડિયાળમાં 3 વાગેલા છે સવારના, તો આપણે જે પાઠમાં આગળ જોઈએ વૈશાલી શું કરે છે, તો કે ભાઈ 3 વાગે ઉઠીને શાકભાજી કાઢવાનું કામ કરે છે. તો આપણે ત્યારે શું કરતા હોય? હું તો ઊંઘેલો હો, બરાબર ને, અથવા ઊંઘેલી હો. આગળનો સમય છે સવારે 7 વાગે, ત્યારે વૈશાલી શું કરે? શાળાએ જવા માટેની તૈયારી કરે છે, ખરું? તમે શું કરતા હોય? તમે પણ શાળાએ જવાની તૈયારી જ કરતા હો. આગળની ઘડિયાળ છે રાત્રિના 10 વાગે, વૈશાલીબેન આ સમયે સૂઈ જાય છે અને આપણે પણ સૂઈ જાય છીએ. તમને તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી મળે છે અને શાકભાજી કોણ લાવે છે? આ પ્રશ્ન માટે બધાના જવાબો જુદા જુદા હોઈ શકે. કોઈકના ઘરે મમ્મી શાકભાજી લેવા જાય, ક્યાં જાય? તો કે ભાઈ શાક માર્કેટમાંથી. કોઈકને દાદા જતા હોય, કોઈકને પપ્પા જતા હોય. અમુકના ઘરે શાકભાજી બજારમાંથી, માર્કેટમાંથી, યાર્ડમાંથી આવતું હોય. કોઈકને પોતાની શેરીના ગલીએ, વડા કે દુકાને પણ શાકભાજી મળતું હોય છે. અહીંયા જે જવાબ બનાવેલો છે તે જુઓ. અમારા મહોલ્લામાં કંકુબેન દરરોજ શાકભાજીની લારી લઈને આવે છે. મારા મમ્મી તેમની પાસેથી શાકભાજી ખરીદે છે. ઘણીવાર શાકભાજી બજારમાંથી ખરીદીને પણ લાવે છે. તમે તમારા ઘરે માતા પિતાને ક્યાં ક્યાં કામમાં મદદ કરો છો? દરેકે આની યાદી બનાવવાની છે. સીમાની મમ્મી બજારમાંથી થોડા શાકભાજી ને ફળો લાવી છે. તમે આ ચિત્રમાં જોઈ શકો છો, જો ફળો અહીં આપેલા છે, કેટલા બધા લાવ્યા, બધા ભેગા થઈ ગયા છે. હવે આમાં તમારે રંગ પૂરીને તેના નામ અહીંયા નીચે લખવાના છે. આ થઈ તમારી આજની પ્રવૃત્તિ. હવે શોધીને જવાબ આપવાનો છે. અહીં શાકભાજી ફળોની યાદી આપી છે, તેમાંથી ક્યાં જલ્દી બગડી જાય છે ને ક્યાં થોડા દિવસો સુધી સારા રહે છે તેને તમારે અલગ અલગ યાદીમાં નામ તૈયાર કરવાના છે. આમાં તમે બીજા નામો પણ ઉમેરી શકો. હવે જો અહીંયા નામ આપેલા જ છે બધા મિક્સ, જેમાં શાકભાજી અને ફળ બે ભેગા છે. પાલક, બટેટા, કેળા, ટામેટા, નાસપતિ, ચીકુ, અનનાસ, દૂધી, ડુંગળી, કોબીજ, કાકડી, દ્રાક્ષ, આદુ વગેરે. હવે આપણે અહીંયા બે વિભાગમાં એને અલગ તારવાના છે. એક છે જલ્દી બગડી જાય તેવા ફળ અને બીજા થોડા દિવસ સારા રહે તેવા ફળ. જો અમે અહીં યાદી બનાવેલી છે, જલ્દી બગડી જાય એવા કયા ભાઈ? તો કે પાલક, કેળા, ટમેટા, કોબીજ, કાકડી, દ્રાક્ષ, ફુલેવર, રીંગણ, મેથીની ભાજી, ગુવાર, સફરજન, ખરું? હવે થોડા દિવસ વધારે સારા રહેવા કયા? તો કે બટાટા, નાસપતિ, ચીકુ, અનનાસ, દૂધી, ડુંગળી, આદુ, સુરણ, મૂળી, ગાજર વગેરે, ખરું? હવે આમાં જો તમને બીજા નામ આવડતા હોય તો તમે એડ કરી શકો છો. આ ફળોને શાકભાજીમાંથી ઘણા અડકવાથી નરમ લાગે છે, જ્યારે થોડા બરછટ લાગે છે. હવે એ મુજબ
તમારે આ બંને વિભાગમાં ડિવાઈડ કરવાના છે. એક બાજુ છે નરમ લાગતા એવા શાકભાજી અને ફળો, અને બીજી બાજુ જેમની સપાટી અથવા છાલ બરછટ હોય તેવા શાકભાજી અને ફળો. તો જુઓ, નરમ લાગતા હોય એવા કેવા? કોણ કોણ? પાલક, કેળા, ટમેટા, દૂધી, કોબીજ, કાકડી, દ્રાક્ષ, રીંગણ, મૂળા, મેથીની ભાજી, ગુવાર ને સફરજન. આ કેવા હોય? નરમ. બરછટ, બટાટા, નાસપતિ, ચીકુ, અનાસ, ડુંગળી, આદુ, ફુલેવર, સુવર્ણ, ગાજર. ખરું? શક્ય હોય તો ઘરે આ પ્રવૃત્તિ કરજો. આવી રીતે બધા શાકભાજી ભેગા કરીને આ ચકાસવાનો પ્રયત્ન કરજો. તમારા વિસ્તારમાં શાકભાજી વેચનાર સાથે વાત કરી અને આ નીચેના પ્રશ્નો તમારે તમારી બુકમાં લખીને તૈયાર કરવાના છે. તમારા વિસ્તારમાં શાકભાજી વેચવાનારનું નામ લખો અને તેના કુટુંબમાં કેટલા સભ્યો છે એ લખો. તેમના ઘરે કેટલા બાળકો છે, તેમના નામ શું શું છે એ પણ લખો. શાકભાજી વેચવાના કામમાં તેમને કોણ મદદ કરે છે, કોણ શાકભાજીની લારી પર રહે છે અથવા દુકાન પર બેસે છે, તેઓ ક્યાં શાકભાજી વેચે છે, કેટલા વાગે શરૂ કરે છે, આ યાદી તમારે શાકભાજી વેચનાર પાસેથી તૈયાર કરવાની છે લખીને. હવે તેઓ વેચતા હોય તેવા ત્રણ શાકભાજી વિશે આપણે પૂછવાનું છે. તો જો અહીંયા મેં આ મારી રીતે માહિતી તૈયાર કરેલી છે, તમારી માહિતી અલગ પણ બની શકે. ખરું વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે પાઠ 15 બજારથી ઘર સુધી તેના વિશે આપણે ચર્ચા કરી. હવે આના માટે તમે આ જ પાઠ વધુ સમજવા માટે શક્ય હોય તો મેં જે પ્રવૃત્તિઓ તમને કહી એ કરશો તો તમને વધારે મજા આવશે અને આ પાઠ પણ બહુ મજા આવે એવો છે. ખરું? તો હવે પછી આપણે આગળના પાઠમાં, આગળના પીરિયડમાં ચર્ચા કરશું. ત્યાં સુધી આવજો બાલમિત્રો.